બધા વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મને આશા છે કે બધા વિદ્યાર્થીઓએ પ્રથમ પાઠનું લેસન પૂરું કરી દીધું હશે. જો કોઈનું બાકી હોય તો લેસન પૂરું કરી દેવું. હવે આપણે આજે પાઠ બીજો શીખવાના છે. પાઠનું નામ છે આદિ માનવથી સ્થાયી જીવનની સફર, જેમાં પહેલો ટોપિક છે આદિ માનવનું ભટકતું જીવન. પહેલાં તો તમને એમ થતું હશે કે આદિ માનવ એટલે શું? તો આદિ માનવ એટલે ખૂબ જ જૂના સમયનો માણસ. પહેલાંનો માણસ એવું પણ કહેવાય છે. તેઓનું જીવન કેવું હતું? તો તેઓનું જીવન ભટકતું જીવન હતું. તેઓ જંગલમાં રહીને આમ તેમ રખડતા હતા અને શિકાર કરીને પોતાના સમય પાસ કરતા હતા. માણસની આ અવસ્થાને અંગ્રેજીમાં હન્ટર એન્ડ ગેધરર્સ કહેવાય છે, જેને ગુજરાતીમાં શિકાર કરવો અને એકઠું કરવું એવું કહેવામાં આવે છે. તેઓ જંગલમાં કેવા પ્રાણીઓનો શિકાર કરતા હતા? તો તેઓ હરણ, ઘેટા, બકરા વગેરે પ્રાણીઓનો શિકાર કરતા અને માછલીઓ અને પક્ષીઓનો પણ શિકાર કરતા હતા. તે સિવાય વૃક્ષના ફળો અને કંદમૂળ વગેરેને ભેગું કરતા હતા અને તેનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હતા. જો કે આ બધું સરળ ન હતું, કારણ કે ક્યારેક જંગલી પ્રાણીઓ આદિમાનવ ઉપર હુમલો કરી દેતા હતા અને આદિમાનવોને મારી પણ નાખતા હતા. તો વળી દોડવામાં ખૂબ ઝડપી હોવાથી કેટલાક પ્રાણીઓ સરળતાથી આદિમાનવોના હાથમાં આવતા નહીં, જેના કારણે તેમને ખોરાક મેળવવા માટે ઘણી મુશ્કેલીઓ પણ પડતી હતી. ખોરાક મેળવવા માટે આદિમાનવો એક સ્થળથી બીજા સ્થળે અને બીજા સ્થળેથી ત્રીજા સ્થળે ભટકતા રહેવું પડતું હતું. ઘણી વનસ્પતિઓ ઝેરી હોવાથી માનવોના મૃત્યુ પણ થતા હતા. તેથી ધીરે ધીરે માનવીને ખબર પડવા લાગી કે કયા ફળ અને કંદમૂળ ખાવા અને કયા ખાવા કયા ન ખાવા તેનું પણ જ્ઞાન તે મેળવતો થયો હતો. હરણ, ઘેટા, બકરા જેવા પ્રાણીઓનો શિકાર કરતા હતા, કારણ કે તેઓને મારવામાં સરળતા પડતી હતી. આવા પ્રાણીઓને શોધવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા હતા. અને જીવનની જરૂરિયાતમાં સૌથી વધારે મહત્ત્વ પાણીનું છે, તેથી જ્યાં પાણી મળી રહેતું હોય તેવા સ્થળોએ રહેતા હતા. હવે પછીનો આપણો ટોપિક છે ભારતમાં આદિમાનવોના વસવાટના સ્થળો. ગયા પાઠમાં આપણે શીખી ગયા છે કે ભારતના આદિમાનવના વસવાટના અનેક સ્થળો કોણે શોધી કાઢ્યા છે? તો એ પુરાતત્વશાસ્ત્રીઓ, નૃવંશશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોએ મળીને શોધી કાઢ્યા હતા. તેની સાથે તેઓ જે ઓજારો વાપરતા હતા તેની પણ માહિતી શોધી કાઢી છે. તેઓ કેવા ઓજારો વાપરતા હતા? તો તેઓ પથ્થર અને લાકડાના હથિયારોનો ઉપયોગ કરતા હતા, તો બીજા હાડકાના ઓજારોનો પણ ઉપયોગ કરતા હતા. તેઓનું જીવન શિકારી અને ભટકતું જીવન જીવતા માનવો પથ્થરમાંથી બનેલી વસ્તુનો ઉપયોગ કરતા હોવાથી આ સમયને પાષાણ યુગ પણ કહેવામાં આવે છે. પાષાણ એટલે કે પથ્થર, જેથી તેને પાષાણ યુગ કહેવામાં આવે છે. નીચેના ચિત્રમાં જુઓ તો તમને પથ્થરમાંથી બનાવેલા હથિયારો જોવા મળશે. તેનો ઉપયોગ વનસ્પતિ કાપવા અને પ્રાણીઓને ચીરીને તેમની ચામડી કાઢવા માટે કરતા હતા. આદિમાનવો વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાનો શિકાર શરીરને ઢાંકવા માટે કરતા હતા. હવે પછીનો આપણો ટોપિક છે ભારતમાં પાષાણકાલીન માનવ વસાહતનો નકશો. તો નીચેના તમને ભારતનો નકશો જોવાનો મળશે. તે નકશામાં જુઓ, એ નકશાનો બરાબર અભ્યાસ કરવાનો છે. છઠ્ઠા ધોરણમાં પરીક્ષામાં તમારે નકશો પૂરવાનો પણ આવશે, એટલે નકશામાં કયા સ્થળ ક્યાં આવેલા છે જેની બરાબર નોંધ રાખવી. બધા અલગ અલગ સ્થળો છે, જેમાં પહેલું છે પુરા પાષાણિક યુગ. તેની સંજ્ઞા ત્રિકોણ આકારનો છે અને કેસરી કલર છે. હવે તમારે નકશામાં જોવાનું અને જ્યાં ત્રિકોણ આકાર કેસરી રંગમાં દેખાય
से तेनी बाजू में जे स्थळनुं नाम हशे ते स्थळो केवा कहेवाय छे तो ते पुरापाषाणिक स्थळ कहेवाय छे। जेमां तमे नक्शामां जुओ तो भीम बेटका अने कुरुनल गुफाओ जोवानी मळे छे। त्यार पछी नवपाषाणिक स्थळ जेनी संज्ञा लीला रंगनो चौरस छे, जे नक्शामां शोधो तो ऊपरथी जुओ तो बुर्ज होम, चिरांद, कोल्डी हवा, महागढ़ा, दाउजली, हेडिंग, हुल्लर अने पेयमपल्ली वगैरे छे। त्यार पछी महापाषाणिक स्थळ जेनी संज्ञा छे काळा रंगनुं नानुं गोळ, जे नक्शामां जुओ तो लागणज, जे आपणा ગુજરાતમાં આવેલું છે, અને બ્રહ્મગીરી અને આડિયનલુર, જ્યારે મેહરગઢ એ પાકિસ્તાનમાં આવેલું છે। ત્યાર પછી આરંભિક ગામ જેની સંજ્ઞા છે જાંબલી રંગનો ચતુષ્કોણ, નકશામાં જોશો તો તમને એક ગામ જોવા મળશે જેનું નામ છે ઇનામ ગામ, મળ્યું ને। ત્યાર પછી આધુનિક શહેર જેની સંજ્ઞા છે વાદળી રંગનો તારો, જે નકશામાં જુઓ તો મુંબઈ અને કોલકાતા, કયા છે મુંબઈ અને કોલકાતા, મળ્યું ને બધાને। એ સિવાય નકશામાં તમને મહાસાગરો, નદીઓ, પાડોશી દેશો વગેરે પણ જોવા મળશે જેનો તમારે ઘરે બેસીને અભ્યાસ કરવાનું છે। આપણે જે નકશામાં સ્થળો શોધ્યા તે સ્થળોએથી આદિમાનવોના વસવાટના પુરાવા મળી આવ્યા છે, જ્યાં તેઓ રહેતા હશે એવું માનવામાં આવે છે। જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો, લાકડા અને પાણી મળી રહે તેવા સ્થળોએ રહેવાનું તેઓ પસંદ કરતા હતા। વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા માટે તેઓ કુદરતી રીતે બનેલી ગુફામાં રહેતા હતા। મધ્ય ભારતના વિંધ્ય પર્વતમાળામાં આવી એક જગાઓ અનેક જગ્યાઓ મળી આવી છે। નર્મદા નદીની આસપાસના પ્રદેશોમાંથી પણ આવી જગ્યાઓ મળી આવી છે, જેવી કે મધ્યપ્રદેશમાં આવેલું ભીમ બેટકા, જ્યાં આદિમાનવોના વસવાટ માટેનું ઉત્તમ સ્થળ મળી આવ્યું છે, જે ઉપરના નકશામાં પણ આપણે જોયું છે। ભીમ બેટકાની ગુફાઓમાં આદિમાનવોને દોરેલા ચિત્રો પણ મળી આવ્યા છે, જેમાં પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો, માનવોના લગભગ 500 જેટલા ચિત્રો પણ મળી આવ્યા છે, જે કુદરતી રંગો વડે દોરેલા છે। પાના નંબર 8 પર ભીમ બેટકાની ગુફાનું ચિત્ર આપેલું છે, તે જુઓ, દેખાય છે ને, જેમાં આદિમાનવો રહેતા હતા અને ચિત્રો પણ દોરતા હતા। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું જ શીખીશું, બાકીનું બીજા વિડીયોમાં આવશે। ત્યાં સુધી તમારે ઘરે બેસીને વાંચવાનું છે અને જે નકશો શીખ્યા છે તેનો વારંવાર અભ્યાસ કરવાનો છે।